Rasoi Show Christmas Eve celebration માટે ની તડામાર તૈયારીઓ જાત જાત ની gifts ભાત ભાત ના decoration Christmas tree ની સજાવટ અને મહેકતી અને સ્વાદિષ્ટ વાનગીઓ ની વણઝાર આ બધું થશે આજે એટલે કે Christmas ના એક દિવસ પહેલા જેને કહેવાય છે Christmas Eve dinner party organize થાય ઘણ બધું shopping થાય અને Santa Claus માટે socks માં wish લખીને Christmas tree ઉપર લગાવાય અને બીજા દિવસે ગિફ્ટ માટેની આતુરતાથી રાહ જોવાય તો ચાલો આ બધી જ તૈયારીઓ સાથે તમારા ક્રિસમસ મેન્યુમાં સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવા હાજર છે કુકિંગ એક્સપર્ટ સેજલ ભલાવત હેલો સેજલબેન હાય કેમ છો ફાઇન સેજલબેન ક્રિસમસ ઈવ છે એટલે લાઇટિંગ ડેકોરેશન અને શોપિંગની તો ધૂમ મચી છે યસ અને ક્રિસમસ ઈવ હોય એટલે બધા બાળકો ખૂબ જ એક્સાઇટેડ હોય સાન્ટા ક્લોઝ પાસે જવાનું હોય ગિફ્ટ લેવાની હોય તમારે ત્યાં કેવો માહોલ છે બસ એ જ હવે મારો સન છે હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે પણ નાનો હતો ત્યારે એ જ એક્સાઇટમેન્ટ સૌથી વધારે હોય અને ઓલું હોય ને કે ડે બિફોર તમે એના બેડમાં કંઈક મૂકી દો ગિફ્ટ એટલે બીજા દિવસે એનું એક્સાઇટમેન્ટ હોય અને એ તો હજી સુધી છે આટલો મોટો થયો તો પણ અરે વાહ શું વાત છે એ પણ એક મજા છે અને આપણે હવે છે ને એક ગ્લોબલ સિટીઝન બની ગયા છે આપણે બધા જ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ મતલબ દિવાળી હોય ક્રિસમસ હોય કે પછી ઉત્તરાયણ હોય ગમે તે હોય આપણે સેલિબ્રેશનમાં માનીએ છીએ હવે એનો ટ્રેન્ડ આખો બદલાઈ ગયો છે એક્ઝેક્ટલી તો આજે ક્રિસમસ ઈવને સ્પેશિયલ બનાવવા આજે ફર્સ્ટ લઈશું એક્ઝોટિક કોર્ન બીન બેક જેને તમે સ્ટાર્ટર અથવા તો મેઇન કોર્સ બંનેમાં લઈ શકશો અને એની સાથે એક ડેઝર્ટ લઈએ છે કોકોનટ ટ્રસ્ટ બ્લસ્ટર અરે વાહ એટલે આજની પાર્ટીમાં તો ધૂમ મચી જવાની છે ઓકે સૌથી પહેલા આપણે શું બનાવીએ છીએ સૌથી પહેલા એક્ઝોટિક કોર્ન બીન બેક લઈએ છીએ ઓકે અને શું ખાસિયત છે કાઇન્ડ ઓફ પીઝા એક પીઝાની કેટેગરીમાં મૂકી શકાય એવી એક ડીશ છે પણ એને આપણે ડિફરન્ટલી પ્રેઝન્ટ કરીએ છીએ એક ડિફરન્ટ સોસ સાથે એને પ્રિપેર કરીએ છીએ અચ્છા તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ પીઝાનો ડો રેડી કરીને રાખેલો છે સાથે સ્વીટ કોર્ન છે ફાઇટ બીન્સ છે ટોમેટો પ્યુરી છે ખાંડ ચીઝ લસણ મીઠું ઓલિવ ઓઇલ ઓરેગાનો છે મેક્સિકન સિઝનિંગ ટોમેટો કેચઅપ એલેપિનોઝ ચીલી ફ્લેક્સ અને પેપ્રિકા પાવડર ઓકે શરૂઆત ક્યાંથી કરીશું ફર્સ્ટ આપણે એક સોસ બનાવીએ છીએ બીન સોસ રેડી કરીએ છીએ ઓકે ઓલિવ ઓઇલ લઈશું અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લેવાનું છે ઓકે ચોપ કરેલું લસણ લઈશું 1 ટીસ્પૂન લસણ ને સાંતળી લઈએ છીએ હા ઓકે ટોમેટો પ્યુરી લઈએ છીએ હા 1 કપ ઓકે બ્લાન્ચ કરેલા ટામેટાની પ્યુરી લઈએ છીએ બ્લાન્ચ કરેલા ટામેટા લીધેલા છે અને એને કેટલું કૂક કરીશું બહુ જ કૂક નથી કરતા ટામેટા થોડા કાચા પાકા રહે એવી રીતે જ કરીશું પણ એનું જે મોઇશ્ચર છે પાણી જે છે એ બાળી દેવાનું છે અચ્છા એટલે થોડું જે સોસ બનાવીએ એ થોડો ડ્રાય બનાવવાનું છે ઓકે બરાબર છે ટોમેટો કેચઅપ લઈશું 1 ટેબલ સ્પૂન મીઠું લઈશું ઓરેગાનો 1 ટીસ્પૂન મેક્સિકન સિઝનિંગ લઈશું 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન પેપ્રિકા પાવડર લઈએ છીએ 1 ટીસ્પૂન 1 ટીસ્પૂન જેટલી શુગર એડ કરવાની છે બધાના ઘરમાં આ જે સોસ બનાવવાની રીત છે ને એમાં થોડા ઘણા વેરિએશન થતા હોય છે અને ઘણાના ઘરમાં મેં જોયું છે કે આ સોસ સ્ટોર પણ થતો હોય છે તો આને પણ આપણે સ્ટોર કરી શકાશે અત્યારે આપણે વિનેગર નથી એડ કરતા જો તમારે વિનેગર એડ થોડો કરવો હોય 1 ટીસ્પૂન કે હાફ ટીસ્પૂન જેટલો તો આ બીન સોસ છે એને તમે સ્ટોર પણ કરી શકશો અચ્છા ડ્રાય થઈ ગયું છે હવે એમાં અરાઉન્ડ 3 ટેબલ સ્પૂન જેટલા વ્હાઈટ બીન્સ એડ કરીએ છીએ ઓકે
જે બેક બીન્સ આવે છે એ છે એ જ અને આ આપણે કઠોળની જેમ એને ટ્રીટ કરવાના હોય છે જે ચાઇના બીન્સ કહેવાય એ લીધેલા છે અને સ્વીટ કોર્ન લઈશું 2 ટેબલ સ્પૂન એકચ્યુઅલી ઘણી જગ્યાએ વ્હાઇટ બીન્સ અવેલેબલ નથી પણ હોતા તો રાજમા લઈ શકાશે બીન સોસ રેડી છે જેને આવો ડ્રાય જ તૈયાર કરવાનો છે ગેસ ઓફ કરીએ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ બીન સોસ રેડી છે પીઝાનો ડો લઈશું અને કઈ રીતે રેડી કર્યો છે આપણે ડો એમાં 100 ગ્રામ મેંદો લીધેલો છે એમાં 1 ટીસ્પૂન ફ્રેશ ઇસ્ટ 1 ટીસ્પૂન સુગર 1/2 ટીસ્પૂન સોલ્ટ અને 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિક્સ કરી અને એનો લોટ બાંધેલો છે 30 થી 35 મિનિટ્સ રેસ્ટ આપ્યો છે ઓકે મસલી લે છે બરાબર વણી લઈશું કેવો રોટલો વણવાનો છે થોડો મોટી સાઇઝનો લઈએ છે તમારું બેકિંગ ટ્રેની જે સાઇઝ હોય એ પ્રમાણે તમે વણી શકો હવે વચ્ચેથી એને એક માર્ક આપી દઈશું અને એટલા ભાગમાં કટિંગ કરી દઈએ છે એટલે ફૂલ કટ આપીએ છે હા ફૂલ કટ કટ આપી દીધા છે હવે બેકિંગ ટ્રે પર લઈ લઈએ ઓકે હવે ટોપિંગ કરીએ છે જેમાં ફર્સ્ટ બીન સોસ લઈએ છે ઓકે એની સાઇડ્સ પર જ લગાવે છે હા સાઇડ્સ પર જે આઉટર સાઇડ છે એના પર લગાવશું એલેપિનોઝ લેશું એટલે વચ્ચે કઈ નથી કરતું નહીં ઓકે ચીલી ફ્લેક્સ હા ઓરેગાનો લઈએ છે હા સ્વીટ કોર્ન ટોપિંગ તો બધા જ કરીએ છે પણ એજીસ ઉપર કરીએ છે યસ અને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે એ પછી જે ટ્રાયંગલ્સ કટ કર્યા છે એ ઓલી જે એજીસ છે એના ઉપર ઓવરલેપ કરવાનું છે ઓકે બરાબર છે ફાઇનલી ચીઝ યસ એના વગર તો કમ્પ્લીટ જ ના થાય ડિશ યસ હવે જે ટ્રાયંગલ્સ કટ કરેલા છે એ આની ઉપર ઓવરલેપ કરવાના છે જે બહારની એજ છે એના ઉપર હા એક્ચ્યુઅલીમાં ક્રિસમસમાં જે ડેકોરેશન્સ હોય છે ને જે કાર્નેશન્સ હોય છે સેમ ટુ સેમ એના જેવું લાગે છે યસ એટલા માટે તો ક્રિસમસ સ્પેશિયલ રેસિપી છે થોડું પ્રેસ કરવું જેથી ખુલી ના જાય જરૂર લાગે તમને ટોપિંગમાં થોડો ટાઈમ ગયો હોય તો અહીંયા થોડો પાણીવાળો હાથ કરી દેવાનો હા
સેજલબેન આટલું રેડી કરીને આપણે રાખી શકીએ ખરા? હા રખાય ને. એને તમે થોડો રેસ્ટિંગ ટાઈમ આપો, એટલે 10-1 મિનિટ. હા હા, તો વધારે સરસ રાઈસ થશે. અચ્છા. હા, અને પછી તમે બેક કરો તો વધારે સરસ રિઝલ્ટ આવશે. સોફ્ટનેસ જે જોઈએ ને એ વધારે સારી મળશે. અચ્છા, હવે બેક કરવા મૂકીએ. રેડી છે એક્ઝોટિક કોર્ન બીન બેક. યસ, એકદમ એક્ઝોટિક વાનગી. યસ, એક્ઝોટિક કોર્ન બીન બેક બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 2 ટેબલસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, ટોમેટો પ્યુરી 1 કપ, કેચઅપ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ઓરેગાનો 1 ટીસ્પૂન, મેક્સિકન સીઝનિંગ 1 ટીસ્પૂન, ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન, પેપરિકા પાવડર 1 ટીસ્પૂન, ખાંડ 1 ટીસ્પૂન, વ્હાઇટ બીન્સ 3 ટેબલસ્પૂન, સ્વીટ કોર્ન 2 ટેબલસ્પૂન. એસેમ્બલિંગ માટે જોઈશે પીઝા માટેની બાંધેલી મેદાની કણક 1 કપ, હેલોપીનોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, મકાઈના દાણા અને ચીઝ. એક્ઝોટિક કોર્ન બીન બેક બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણ, ટોમેટો પ્યુરી, કેચઅપ, મીઠું, ઓરેગેનો, મેક્સિકન સીઝનિંગ, ચીલી ફ્લેક્સ, પેપરિકા પાવડર અને ખાંડ લઈ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં વ્હાઇટ બીન્સ અને સ્વીટ કોર્ન મિક્સ કરી સોસ તૈયાર કરો. હવે પીઝા માટે બાંધેલી કણકને કેળવી લઈ તેનો રોટલો વણી લઈ વચ્ચેથી કટ આપી રોટલાને બેકિંગ ટ્રેમાં લઈ સાઇડ્સ પર બનાવેલો સોસ પાથરી ઉપરથી હેલપીનોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગેનો, મકાઈના દાણા અને ચીઝ લઈ આખા કટને ફોલ્ડ કરી શેપ આપી દો. હવે પ્રીહીટેડ અવનમાં બોથ સાઇડ માટે 180 ડિગ્રી ઉપર 10-12 મિનિટ માટે બેક કરવા મૂકો. બેક થઈ ગયા બાદ સર્વ કરો. તો તૈયાર છે એક્ઝોટિક કોર્ન બીન બેક. હવે સેજલબેન શીખવાડવાના છે તમારી ક્રિસમસ ઈવ માટે શાનદાર એવું ડેઝર્ટ. સેજલબેન સાચું કહ્યું ને? યસ. હવે આપણે એક ડેઝર્ટ બનાવીએ છીએ. શું ખાસિયત છે? એક ફ્રૂટ પ્લેટને અલગ રીતે આપણે એસેમ્બલ કરીએ છીએ. એકદમ લાઇટ એવું ડેઝર્ટ છે, ઇઝીલી બની જાય એવું છે અને ખૂબ એન્જોય કરી શકો. અરે વાહ, તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. એપલ છે, સૂકા કોપરાનું છીણ છે, પપૈયા છે, ઓરેન્જ છે, મિક્સ ફ્રૂટ સોસ છે, સનગોલ્ડ કીવી છે, મેલ્ટેડ બટર છે, શુગર છે. ઓકે, કેટલી વારમાં બની જશે? સેટિંગ ટાઈમ 1 કલાકનો છે અને એસેમ્બલિંગ ટાઈમ 5 મિનિટ્સ. અરે વાહ, તો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ સૂકા કોપરાનું છીણ છે જેને ડ્રાય રોસ્ટ કરીએ છીએ. ઓકે, 1 કપ લઈશું. જે બજારમાં રેડીમેડ સૂકું કોપરું મળે છે સિલોની એ જ લઈએ છે. ઓકે, ફ્રેશ વાપરી શકીએ? નહીં, ફ્રેશ કેમ કે આપણે એને સેટ કરવા દેવાનું છે અને સેટિંગ એજન્ટ તરીકે આપણે કોઈ ચાસણી કે કંઈ નથી લેતા, એટલે આમાં ડ્રાયર જ યુઝ કરી શકશો. કેટલું શેકીશું? અને લાઇટ પિંક શેડ આવે, સાધારણ પિંક શેડ ત્યાં સુધી, અને થોડો એનો ટેસ્ટ ચેન્જ થશે. તમે રોસ્ટેડ કોપરું ખાતા હો ને એવો ટેસ્ટ આવે ત્યાં સુધી કરવાનું છે. એમ પણ ક્રિસમસ હોય એટલે બહુ જ બધી ટાઈપના ડેઝર્ટ્સ સર્વ થતા હોય, ચોકલેટ સર્વ થતી હોય, કેક્સ સર્વ થતા હોય, પણ આવી રીતે જો લાઇટ અને ક્વિક ડેઝર્ટ તમે આપો ને તો બનાવવાની પણ મજા આવે અને સર્વ કરવાની પણ. હા હા,
અને દરેક ટાઈપનો એક વર્ગ હોય કે અલગ અલગ વર્ગના લોકો અલગ અલગ રેસીપી પ્રિફર કરે, જે થોડું હેલ્ધી, થોડું લો કેલરી, બહુ ક્રીમી ક્રીમી ને એવું પ્રિફર ન કરતા હો, એના માટે આ ડેઝર્ટ એપ્રોપ્રિએટ છે. યસ એક્ઝેક્ટલી. અને હવે તો એવું લગભગ 90% લોકો એવા ડેઝર્ટ્સ, હેવી ડેઝર્ટ્સ નથી પ્રિફર કરતા. ગેસ ઓફ કરી દઈએ. ખૂબ ધીમા તાપે કરવાનું. કોપરું છે, સહેજ પણ ફ્લેમ ફાસ્ટ હશે તો તરત જ એનો કલર ચેન્જ થઈ જશે. હવે લગભગ 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ અને 3 ટેબલસ્પૂન મેલ્ટેડ બટર લઈશું. ઓકે. ગેસ બંધ કર્યા પછી જ ઇન્ગ્રેડિયન્ટ એડ કરીએ છે. ઓકે. હવે એને સેટ કરીએ છે. એક સ્ક્વેર મોલ્ડ લેશું. અને એમાં મિક્સર એડ કરી દઈએ છે. ઓકે. બટર છે એના લીધે એ ફ્રીઝમાં સેટ થઈ જશે. હા. એક આખો બેઝ રેડી કરીએ છીએ. હા. ફ્રીઝમાં એકાદ કલાક માટે સેટ કરવા મૂકીશું. નીચેના કમ્પાર્ટમેન્ટમાં મૂકીશું. હા. ઓકે. એક મસ્ત મજાનો ડેઝર્ટ બની રહ્યું છે આ રસોડે. તો જોઈ લઈએ કે આગળ શું કરવાનું છે. સેજલબેન, આ સેટ થઈ ગયું લાગે છે. યસ. અને હવે શું કરીએ છીએ? હવે એસેમ્બલિંગ કરશું. ઓકે. સર્વિંગ પ્લેટમાં જ એસેમ્બલ કરીએ છીએ. અચ્છા. એકદમ સરસ રીતે સેટ થઈ ગયું. હા. મિક્સ ફ્રૂટનું ટોપિંગ કરશું. ઓકે. જેમાં પપૈયા લઈએ છીએ ફર્સ્ટ. સ્કૂપરથી સ્કૂપ કરેલા છે એટલે કોઈને ખ્યાલ બી ના આવે કે આપણે પપૈયા લીધા. યસ. ઓરેન્જ લઈએ છીએ. સન ગોલ્ડ કીવી લેશું. ઓકે. એપલ લેશું. ઓકે. હવે એની ઉપર મિક્સ ફ્રૂટ સોસ પોર કરીએ છીએ જેમાં તજની ફ્લેવર આપેલી છે. અચ્છા, એટલે આપણે ઘરે જ બનાવેલો છે? હા, ઘરે જ તૈયાર કરેલો છે. ઓકે. મિક્સ ફ્રૂટ જામ લગભગ 2 ટેબલસ્પૂન લઈ એમાં 1/2 કપ જેટલું પાણી લઈ અને એને કૂક કર્યું છે. ઓકે. 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો અને 1/2 ટીસ્પૂન જેટલો તજનો પાવડર લઈ બધું જ મિક્સ કર્યું છે. એ રીતે મિક્સ ફ્રૂટ સોસ રેડી કર્યો છે. ઓકે. ઓકે, ઉપરથી ડ્રિઝલ કરીએ. હા. હવે ચોકલેટ સોસ. યસ. ઉપર ચોકલેટ નું એક ગાર્નિશિંગ મૂકી દઈએ. યસ. તો રેડી છે ક્રિસમસ ઈવ માટેની સ્પેશિયલ રેસીપી, કોકોનટ ક્રસ્ટ બ્લસ્ટર. યસ, એકદમ ઈઝી છતાં પણ ફેન્ટાસ્ટિક. યસ. કોકોનટ ક્રસ્ટ બ્લસ્ટર બનાવવા માટે જોઈશે કોપરાનું છીણ 1 કપ, દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન, મેલ્ટેડ બટર 3 ટેબલસ્પૂન. એસેમ્બલિંગ માટે જોઈશે પપૈયાના પીસીસ, ઓરેન્જની પેશીઓ, સન ગોલ્ડ કીવીના પીસીસ, સફરજનના પીસીસ અને મિક્સ ફ્રૂટ સોસ. ચોકલેટ સોસ ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ ડેકોરેશન. કોકોનટ ક્રસ્ટ બ્લસ્ટર બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં કોપરાનું છીણ લઈ તેને શેકી લો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને મેલ્ટેડ બટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને મોલ્ડમાં લઈ બરાબર પ્રેસ કરી ફ્રીઝમાં 1 કલાક માટે સેટ કરવા મૂકો. સેટ થઈ ગયા બાદ સર્વિંગ પ્લેટમાં લઈ તેના ઉપર પપૈયા, ઓરેન્જ, સન ગોલ્ડ કીવી,
અને સફરજન લઈ ઉપરથી મિક્સ ફ્રૂટ સોસ અને ચોકલેટ સોસ પોર કરી ચોકલેટના ડેકોરેશનથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે કોકોનટ ક્રસ્ટ બ્લસ્ટર. હેલો સેજલબેન. હાય મિત્તલ, કેમ છો? એકદમ ફાઇન. સેજલબેન, આ રસોડે આપણે ક્રિસમસ માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. બરાબર. અને આજે તો ક્રિસમસ ઈવ છે, તો ક્રિસમસ ઈવ માટેની સ્પેશિયલ પાર્ટી થતી હોય છે. હા, તો પાર્ટીમાં કેવા કેવા મેન્યુ હોય છે? ક્રિસમસ આવે એટલે એવું કહેવાય કે પાર્ટીની સીઝન આવી. યસ. અને પાર્ટી હોય એટલે જો મેન્યુની વાત કરીએ તો ક્રિસમસ હોય એટલે કેક તો હોય જ, એ તો ફિક્સ છે. અને એ સિવાયની જો વાત કરે તો પાર્ટીઝની અંદર કેક સિવાય ડિફરન્ટ ટાઈપ્સના ડેઝર્ટ્સ છે, મૂસ છે, ચીઝ કેક છે, ટાર્ટ્સ છે, ડિફરન્ટ ટાઈપના સ્ટાર્ટર્સ છે, જેને કહેવાય ને કે એકદમ ક્વિક ફિક્સ જેવા, એવા એકદમ ફટાફટ સ્ટાર્ટર્સ હોય છે. એનું જ મહત્વ હવે તો વધી ગયું છે. ઓફકોર્સ, ઓફકોર્સ. અને ક્રિસમસ હોય એટલે બહુ જ બધી ટાઈપની કેક્સ પણ બનતી હોય છે. તો કેવી કેવી કેક્સ બનતી હોય છે? ક્રિસમસમાં જો સ્પેશિયલ કહીએ તો ક્રિસમસની જે ફ્રૂટ કેક હોય એ તો ખાસ હોય જ છે. અને એ સિવાય બી હવે તો બહુ જ બધા કેકના વેરિએશન્સ થતા હોય છે. ઓફકોર્સ. અને મિક્સ એન્ડ મેચ કે ફ્યુઝન કરીને પણ ઘણું બધું થતું હોય છે. હા, એ તો પછી આપણી ચોઈસ અને આપણો ટેસ્ટ. સાચી વાત છે. અને આજે ક્રિસમસ ઈવ સ્પેશિયલમાં તમારા તરફથી શું છે? આજે આપણે બનાવીશું ફ્રેન્ચ ઓપેરા કેક. અરે વાહ. અને પાર્ટી પિક રોલઅપ્સ. પાર્ટી પિક રોલઅપ્સ સ્ટાર્ટર છે? હા. ઓકે, સૌથી પહેલા શું બનાવીએ છે? ક્રિસમસ પાર્ટી માટે સૌથી પહેલા તો કેક જ હોય. ઓફકોર્સ. તો શરૂઆત આપણે ફ્રેન્ચ ઓપેરા કેક થી કરીએ. ફ્રેન્ચ ઓપેરા કેક એટલે ફ્રાન્સની કોઈ સ્પેશિયાલિટી છે? 100% એકદમ ત્યાંની એકદમ સ્પેશિયલ કેક ગણાય છે આ. અચ્છા, એટલે પરંપરાગત રીતે આ કેક બને છે? વર્ષોથી બનતી આવી છે. ઓરે વાહ, શું વાત છે. એટલે આજે આ રસોડે ફ્રાન્સની એક વાનગી શીખવા મળશે. ઓકે, ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોકલેટ ટ્રુફલ છે, કોફી શુગર સિરપ છે, બ્લાન્ચ કરેલી બદામનો ભૂકો છે, બટર ક્રીમ માટેનું બટર છે, આઇસિંગ શુગર, મેંદો, સોલ્ટેડ બટર છે, વિનેગર, દૂધ, બેકિંગ પાવડર, સોડા અને કોફીનું પાણી છે. એટલે કોફી ફ્લેવરની કેક બનશે? હા, કોફી અને ચોકલેટ ફ્લેવર મિક્સ. અરે વાહ, કોફી અને ચોકલેટ મારું તો ફેવરેટ છે. બસ, તો આજે તો તારી ફેવરિટ રેસિપી તું ચાખી જ લેજે. ઓફકોર્સ, હું વેઇટ નહીં કરું. શરૂઆત ક્યાંથી કરીએ છે? પહેલા આપણે કેકનો જે સ્પોન્જ બનાવવાનો હોય એ બનાવીશું. ઓકે. બીજી બધી કેક્સ કરતા આ કેકનો સ્પોન્જ થોડોક અલગ રીતે બનાવવાનો થાય છે. અચ્છા. ટ્રેડિશનલ કેક્સના સ્પોન્જની જે રેસિપી હોય એના કરતા થોડીક આ ડિફરન્ટ છે. અચ્છા, તો આપણે શરૂ કરીશું. હા. અત્યારે હું કપના મેઝરમેન્ટથી જ બધું લઈ રહી છું. ઠંડુ દૂધ લેવાનું છે, ગરમ દૂધ આની અંદર નથી લેતા. અચ્છા. અડધો કપ દૂધ લઈએ છીએ અને એકદમ છલછલતો કપ નથી લેવાનો. ઓકે. હાફ ટેબલસ્પૂન વિનેગર લઈએ છે. અચ્છા, વિનેગર એડ કરીએ છે. હા, એટલે જ ગરમ દૂધ નથી લેતા આમાં. ઓકે. મિક્સ કરી લઈએ. હા. હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર લઈએ છીએ. કાપેલી ચમચી લઈએ છીએ. હા. અને હાફ ટીસ્પૂન સોડા બાયકાર્બ લઈએ છીએ. ઓકે. એ પણ કાપેલી ચમચી એકદમ. અને મિક્સ કરી દઈએ. 1/4 કપ મેંદો લેવાનો છે. અચ્છા. બદામને ઉકળતા પાણીમાં બ્લાન્ચ કરી એની છાલ ઉતારી પછી એને 2-3 કલાક સૂકવી દેવાની કપડા ઉપર અને પછી એનો ભૂકો કરી લેવાનો છે. અચ્છા. આ રીતે આ બદામનો ભૂકો રેડી કર્યો છે. એ પણ આપણે 1/2 કપ લઈએ છીએ. ઓકે. એટલે મેંદા કરતા બદામનો ભૂકો વધારે લે? હા હા, આ જ એની ખાસિયત છે. અને આ એકદમ રીચ સ્પોન્જ કેક થશે કારણ કે મેંદો થોડો ખાલી બાઇન્ડિંગ માટે જ હોય, મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં બદામ જ છે. અચ્છા. હા, એડ કરીએ. આની અંદર આપણે રેગ્યુલર ખાંડ નહીં પણ આઇસિંગ શુગર એડ કરીએ છીએ. ઓકે. 1/4 કપ આઇસિંગ શુગર અને એ પણ થોડો કાપેલો લેવાનો છે કપ. એકદમ છલોછલ નથી લે. ના, ફેંટી લઈએ. હા. અને આનું જે બેટર રેડી થાય એ પેનકેકના બેટર જેવું રેડી કરવાનું છે. ઓકે. જનરલી જે કેક્સનો બેટર હોય એના કરતાં સ્લાઇટલી લૂઝ બેટર છે. પ્લસ આની અંદર ફેટનિંગ પણ કશું નાખ્યું નથી આપણે. હા હા. આલ્મંડ એસેન્સ છે.
ચારેક ડ્રોપ્સ એડ કરવાનું છે અને આની બદલે તમે વેનીલા એસેન્સ પણ એડ કરી શકો છો. ઓકે, ખાંડ જે છે એ એકદમ સરસ રીતે ઓગળી છે એટલું ફેંટવાનું છે. અચ્છા, બેટર રેડી થઈ ગયો છે એટલે હવે આપણે એને બેક કરી લેશું. ઓકે, મેં પહેલા જ કીધું હતું કે આ કેક થોડીક ડિફરન્ટ છે, એટલે આમાં કેવું હોય કે આમાં કેક આપણે જે સ્વિસ રોલ કરીએ એમાં એકદમ પતલું એક શીટ બનાવીએ છીએ કેકની, એવી જ રીતે આમાં પણ કરીએ છીએ. એકદમ પતલા પતલા લેયર્સ બેક કરીએ છીએ અને તમારે જેટલા લેયર્સ કરવા હોય વધારે એટલા કરી શકો. અત્યારે આપણે ચાર લેયરમાં આ કેક બનાવવાની છે. અત્યારે આ જે મેઝરમેન્ટ છે એમાંથી બે લેયર્સ બને છે જનરલી, અને ચાર બી બનાવી શકો, તમારે જે સાઈઝની કરવી હોય એ સાઈઝની કરી શકાય છે. પણ આ સાઈઝના બે લેયર બનશે, એટલે તમારે ચાર લેયર જો બનાવવા હોય તો ડબલ માપ લઈને કરવું પડે. ઓકે, અત્યારે આ ટીનને મેં ગ્રીસ કરી દીધું છે અને ગ્રીસ કરીને નીચે મેં બટર પેપર લગાડ્યો છે અને બટર પેપર લગાડીને ફરીથી ગ્રીસ કરી દીધું છે. ઓકે, થોડો મેંદો સ્પ્રિંકલ કરી લેશું આપણે બંને ટીનમાં. હવે આનું તળિયું ઢંકાય એટલું જ બેટર આની અંદર પોર કરવાનો છે. એટલે સાવ પતલું લેયર કરે. હા હા, જો આવી રીતે એકદમ તળિયું ઢંકાય એટલો જ બેટર પોર કરવાનો છે અને આવી જ રીતે પતલા પતલા લેયર્સ જ રેડી કરવાના છે. હા, આપણે બેક કરવા મૂકી દઈએ. લાંબો બેકિંગ ટાઈમ નહીં દેવાનો અને બેક થતી વખતે બહુ આડું અવડું જવાનું નહીં, ત્યાં રહેવું પડશે. કારણ કે જો વધારે ઓવર બેક થઈ જશે તો એકદમ કડક થઈ જશે. બહુ જ પતલું લેયર છે એટલે થોડું ધ્યાન રાખવું પડશે. હવે આપણે બટરક્રીમ આઈસિંગ રેડી કરી લઈએ કેક માટેનું. ઓકે, એના માટે એક કપ આઈસિંગ શુગર લઈએ છીએ, બે ટેબલસ્પૂન ગરમ પાણીની અંદર 1.5 ટેબલસ્પૂન કોફી પાવડર ડાયલ્યુટ કરી અને લિક્વિડ રેડી કર્યું છે. એ લિક્વિડ આપણે એડ કરીએ છીએ આની અંદર. ઓકે, એ પણ લગભગ 2 ટેબલસ્પૂન જેટલું એડ કરીએ છીએ. આપણે જે નોર્મલ કોફી પાવડર વાપરીએ છીએ એ જ યુઝ કરીએ છીએ. અને આમાં તમને સ્ટ્રોંગ જોતું હોય, થોડું લાઇટ જોતું હોય, તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકાય છે. અને આને થોડું આપણે મિક્સ કરી દઈએ પહેલા. તો આ જ રીતે આપણે બીજી ફ્લેવરના આઈસિંગ રેડી કરી શકીએ. આ જ રીતે બીજી ફ્લેવરના આઈસિંગ રેડી થતા હોય છે બટર આઈસિંગ. અચ્છા, એક કપ આઈસિંગ શુગર લીધી, એની સામે આ 1/2 કપ માર્જરીન લઈએ છીએ. ઓકે, અને લગભગ બટર, સોલ્ટેડ બટર 2 ટેબલસ્પૂન જેટલું લઈએ છીએ. અગેન આલમંડ એસેન્સ છે, એના થોડા ડ્રોપ્સ, 4-5 ડ્રોપ્સ. હવે આ જે આઈસિંગ છે એને બીટ કરી લઈએ. થોડું વધારે કોફીનું લિક્વિડ એડ કરીએ છીએ થોડું વધારે સ્ટ્રોંગ ફ્લેવર માટે, અને 1 ચમચી ઠંડુ દૂધ પણ એડ કરીએ છીએ એની કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે. બટર આઈસિંગ હંમેશા એકદમ સ્મૂધ અને સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ, એકદમ ઇઝીલી સ્પ્રેડ થઈ શકે એવું હોવું જોઈએ. બટર આઈસિંગ રેડી છે. આ 4 પીસ સ્પોન્જના મેં રેડી કરીને રાખ્યા છે. હવે આપણે એનું ડેકોરેશન સ્ટાર્ટ કરીએ. યસ, આની અંદર મેં 1 કપ પાણી, 1/2 કપ થી થોડી ઓછી ખાંડ અને 2 ટેબલસ્પૂન કોફી પાવડર એ નાખી અને ખાંડ ઓગળે ત્યાં સુધી આને ઉકાળી લીધું છે. ઓકે, એવી રીતે કોફીનું શુગર સિરપ રેડી કર્યું છે. અચ્છા, એનાથી આપણે એક એક લેયરને સોક કરવાના છે. આવી રીતે આ ફર્સ્ટ લેયરને સોક કર્યા પછી એની ઉપર કોફી ફ્લેવર્ડ બટરક્રીમ જે રેડી કર્યું એ અપ્લાય કરીએ છીએ. ઓકે,
ઘણા બધા લેયર્સ આવશે આની અંદર, એટલે એકદમ થીક લેયર નથી આપતા, મીડિયમ થીક લેયર આપું છું. ઓકે, આજે સ્પોન્જ રેડી કર્યો આપણે મિત્તલ, એને જેકોન્ડ સ્પોન્જ કહેવાય છે. અચ્છા, ઇવન લેયર એક સ્પ્રેડ કરીએ છીએ. હવે આ ફર્સ્ટ લેયર રેડી છે, એની ઉપર આ સેકન્ડ લેયર મૂકીએ. એને ફરીથી આ કોફી શુગર સિરપ થી સોક કરીએ છીએ. ચોકલેટ ટ્રુફલ રેડી કરેલું છે, આમાં 100 ગ્રામ ડાર્ક ચોકલેટ અને 75 ગ્રામ સિંગલ ફેટ ક્રીમ, ઓકે, એ બેઉને સાથે કુક કરી લીધા છે ધીમી આંચ પર. ઓકે, અને આવી રીતે એકદમ સરસ કન્સિસ્ટન્સી થઈ જાય, ચોકલેટ બધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી એને કુક કરીને ગેસ બંધ કરી અને થોડી વાર એને સેટ થવા દેવાનું. અચ્છા, એનું લેયર કરીએ છીએ. હવે અગેન મેં કીધું એમ, બહુ થીક લેયર નથી કરતા. હા, થર્ડ લેયર કરીએ છીએ હવે. હા, ફરીથી સોક કરીએ. હવે આની ઉપર ફરીથી બટર આઇસિંગ કરીએ છીએ. યસ, બટર આઇસિંગ થઈ ગયું છે. હવે આની ઉપર ટોપ લેયર મૂકીએ. આ સૌથી લાસ્ટ લેયર છે, આને પણ આપણે સોક કરી દઈએ. ચોકલેટ ટ્રુફલ, અડધો કપ ચોકલેટ ટ્રુફલ હોય તો એની અંદર 1 ટેબલ સ્પૂન બટર અને 1 ટેબલ સ્પૂન પાણી નાખી અને એને માઇક્રો ની અંદર 20 સેકન્ડ ગરમ કરી લીધું છે. અચ્છા, એટલે આ થશે ચોકલેટ ગ્લેઝ. ઓકે, આમાં ઉપરની સાઈડ આ ચોકલેટ ગ્લેઝ જ પોર કરવામાં આવે છે અને આ થોડું નીચે ડ્રીપ થાય એ રીતે જ કરીએ છે. એટલે એકદમ પોરિંગ કન્સિસ્ટન્સી હોય એવું જ રાખીએ છે. કેક રેડી થઈ ગઈ છે, હવે એને આપણે કટ કરી પીસીસમાં અને ફાઇનલ ગાર્નિશિંગ કરવાનું છે. ઓકે, સૌથી પહેલા તો ગેસ ઓન કર. હા, કોઈ બી ધાર વાળી નાઇફ ને આવી રીતે થોડી ગરમ કરી લેવાની છે, ગેસ બંધ કરી દે અને સાઇડ્સ ને ટ્રીમ કરી દેવાની છે. અચ્છા, આવી રીતે બે સાઇડ થી થોડી થોડી ટ્રીમ કરી લઈએ છીએ. અચ્છા, અને હવે આને 3 પીસ ની અંદર કટ કરીએ છીએ. અને અગેન કટ કરતા પહેલા છરીને ગરમ કરીને કટ કરીશું તો એકદમ એક સરખો શેપ થશે. ચોક્કસ, કેક ને 3 પીસ માં કટ કરી લીધી છે. હવે ગાર્નિશિંગ કરીએ. યસ, આની ઉપર હંમેશા ચોકલેટ ને લગતું જ ગાર્નિશિંગ થાય છે, ફ્રેશ ક્રીમ કે એવું જનરલી યુઝ નથી થતું હોતું. હા, ચોકલેટ ટ્રફલ ને આવી રીતે પાઇપિંગ બેગ માં ભરી લીધું છે. હા, આ ચોકલેટ માંથી ગાર્નિશિંગ બનાવ્યા છે અને એની ઉપર ગોલ્ડન ડસ્ટ થી કલર કર્યો છે. યસ, પહેલા આપણે કેક ના પીસીસ ને સર્વિંગ ડિશ માં લઈ લઈએ. ચોકલેટ ગાર્નિશિંગ થી ગાર્નિશ કરીએ. તો રેડી છે એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ એવી ફ્રેન્ચ ઓપેરા કેક. યસ, ક્રિસમસ માટે એકદમ યુનિક વેરાઈટી. હા, ઓપેરા કેક બનાવવા માટે જોઈશે સ્પોન્જ. બનાવવા માટે દૂધ 1/2 કપ, વિનેગર 1/2 ટેબલ સ્પૂન, બેકિંગ પાવડર 1/2 ટીસ્પૂન, સોડા બાય કપ 1/2 ટીસ્પૂન, મેંદો 1/4 કપ, બદામનો ભૂક્કો 1/2 કપ, આઈસિંગ સુગર 1/4 કપ,
આલમંડ એસેન્સ 5 થી 6 ડ્રોપ્સ બટર ક્રીમ આઈસિંગ બનાવવા માટે જોઈશે આઈસિંગ સુગર 1 કપ ગરમ પાણીમાં ડાઇલ્યુટ કરેલો કોફી પાવડર 2 થી 3 ટેબલ સ્પૂન માર્જરીન 1/2 કપ બટર 2 ટેબલ સ્પૂન આલમંડ એસેન્સ 4 થી 5 ડ્રોપ્સ દૂધ 1 ટેબલ સ્પૂન અન્ય સામગ્રીમાં જોઈશે ખાંડ 1/2 કપ કોફી પાવડર 2 ટેબલ સ્પૂન પાણી 1 કપ ડાર્ક ચોકલેટ 100 ગ્રામ સિંગલ ક્રીમ 75 ગ્રામ ચોકલેટ ગ્લેઝ જરૂર મુજબ ગાર્નિશિંગ માટે જોઈશે ચોકલેટ ટ્રુફલ અને ચોકલેટના ડેકોરેશન ફ્રેન્ચ ઓપેરા કેક બનાવવાની રીત સૌપ્રથમ એક બાઉલમાં દૂધ અને વિનેગર લઈ મિક્સ કરી લો ત્યારબાદ તેમાં બેકિંગ પાવડર સોડા બાય કાપ મેંદો બદામનો ભૂક્કો અને આઈસિંગ સુગર લઈ મિક્સ કરી લો છેલ્લે તેમાં આલમંડ એસેન્સ મિક્સ કરી બેટર તૈયાર કરો હવે બેટરને ગ્રીસ કરેલા ટિનમાં નીચે બટર પેપર પાથરી ડસ્ટિંગ કરી પતલું લેયર કરી અવનમાં 180 ડિગ્રી ઉપર 8 થી 10 મિનિટ માટે બેક કરવા મૂકો હવે બટર આઈસિંગ બનાવવા માટે બીજા એક બાઉલમાં આઈસિંગ સુગર લઈ તેમાં ડાઇલ્યુટ કરેલો કોફી પાવડર ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં માર્જરી બટર અને આલમંડ એસેન્સ ઉમેરી બીટ કરી લો ત્યારબાદ આઈસિંગમાં કોફી પાવડર અને દૂધ ઉમેરી ફરીથી બીટ કરી લો હવે બેક થયેલા સ્પોન્જને કોફી સુગર સિરપથી સોક કરી ઉપર બનાવેલું આઈસિંગનું લેયર કરી બીજું સ્પોન્જ મૂકી ફરીથી સોક કરી તેના પર ટ્રુફલનું લેયર કરી લો હવે ત્રીજું સ્પોન્જ મૂકી કોફી સિરપથી સોક કરી બટર આઈસિંગનું લેયર કરી છેલ્લે ચોથું સ્પોન્જ મૂકી ઉપર કોફી સિરપથી સોક કરી તેના પર ચોકલેટ ગ્લેઝનું લેયર કરો હવે કેકની સાઇડ્સને ટ્રીમ કરી કટ કરી લો કેકને ટ્રુફલ અને ચોકલેટના ડેકોરેશનથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ફ્રેન્ચ ઓપેરા કેક સુપર્બ ઓપેરા કેક રેડી થઈ છે પણ હું એને ખાવાની નથી એન્જોય કરવાની છું ક્રિસમસની તૈયારીઓ રૂપે આ રસોડે બની રહી છે કેટલીક સ્પેશિયલ વાનગીઓ સેજલબેન હવે આપણે એક સ્ટાર્ટર બનાવીએ છીએ હા એકદમ ફટાફટ થઈ જાય એવું પાર્ટી પિક રોલઅપ્સ કરીએ છીએ શું ખાસિયત છે એક થોડીક પૂર્વ તૈયારી કરીએ એટલે અને ખાસિયતમાં કહી શકાય એવું કે બધી જ ઘરમાં અવેલેબલ વસ્તુઓ હોય એનાથી જ બની જાય છે ઓહો અચ્છા અને એકદમ ક્વિક સ્ટાર્ટર છે અરે વાહ તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ હા કાકડીની સ્લાઈસ છે દહીં છે સ્પ્રેડ ચીઝ છે મીઠું છે સુવા ભાજી ફુદીનો લસણ મરી લીંબુનો રસ અને ચીલી પેસ્ટ છે ગ્રીન ચીલી પેસ્ટ ઓકે તમે કીધું એમ જ ખરેખર એકદમ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને બધા જ ઘરમાં અવેલેબલ હોય રાઈટ તો સૌથી પહેલા શું કરીએ છીએ સૌથી પહેલા આપણે એક સ્પ્રેડ રેડી કરીએ છીએ એ કરી લઈએ ઓકે થોડું થિક દહીં લઈએ છીએ અને લગભગ 3-1 ટેબલ સ્પૂન જેટલું લઈએ છીએ ઓકે અત્યારે જે સ્પ્રેડ રેડી કરીએ છીએ અને એના સિવાય બી ઘણા બધા ડિફરન્ટ સ્પ્રેડ્સ આમાં યુઝ કરી શકાય છે ઓકે સ્પ્રેડ ચીઝ છે હા 2 ટેબલ સ્પૂન જેટલી લઈએ છીએ ચીઝમાં ઓલરેડી સોલ્ટ હોય એટલે થોડું ધ્યાન રાખીને દહીંના ભાગનું સોલ્ટ એડ કરવાનું છે મરી પાવડર 1 ચપટી જેટલો લેવાનો છે 1 ટીસ્પૂન લીંબુનો રસ લઈએ છીએ 1/2 ટીસ્પૂન તીખા લીલા મરચાની પેસ્ટ લઈએ છીએ હા 1 ટેબલ સ્પૂન સુવા ભાજી છે ઝીણી સમારેલી 1 ટેબલ સ્પૂન ઝીણો સમારેલો ફુદીનો લઈએ છીએ 1 કળી લસણને છીણીમાં આવી રીતે ચીઝની જે છીણી હોય એનાથી છીણી અને એડ કરીએ છીએ અચ્છા મિક્સ કરી દઈએ બધું બહુ મોટા પીસીસ મોઢામાં આવે એવું કશું આની અંદર આપણે એડ નથી કરતા યસ આ સ્પ્રેડ રેડી થઈ ગયું છે યસ મેં આ કાકડીની સ્લાઈસ કરેલી છે ઊભી પીલરથી જ કરી નાખી છે ઓકે એટલે એક સરખી સરસ પતલી સ્લાઈસ થાય અને થોડું થોડું મીઠું નાખીને એને રેવા દીધી છે કાકડીની ઉપર આ સ્પ્રેડ જે રેડી કર્યું છે એને સ્પ્રેડ કરી અને રોલ કરવાના છે ઓકે અને અત્યારે મેં કાકડી લીધી છે પણ એના સિવાય આપણે ઝુકીની લેવી હોય તો એ પણ લઈ શકાય અચ્છા હા અને ઝુકીનીને જો ઝુકીની લેવી હોય તો ઝુકીનીની પણ આવી રીતે સ્લાઈસ કરી એને થોડી ગ્રીલ કરી તેલમાં અને પછી યુઝ કરાય ઠંડી કરી ઓકે એકદમ થોડું થોડું સ્પ્રેડ મૂકીએ છીએ હા બહુ
બહુ ઓવર થિક લેયર નથી કરતા, પતલું લેયર જ કરીએ છીએ. કારણ કે એકદમ પતલી સ્લાઈસ છે, એટલે બહુ ઓવર કરશું તો સ્લાઈસ તૂટી જાય છે. ખૂબ જ ઇઝી છે અને કુકિંગ પ્રોસેસ પણ કંઈ નથી, એટલે બાળકોને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીએ. અને હેલ્ધી છે, એકદમ હેલ્ધી છે. ઓફકોર્સ. ઓકે, હવે તો વાળીને મૂકી દઈએ છીએ. હા, આટલા રોલ ચાલી જશે? આટલા રોલ થી કેવી રીતે સેજલ બેન ચાલશે? તમારે બી જોઈએ છે, મારે પણ જોઈએ છે અને બીજા લોકોને પણ જોઈએ છે. થોડા વધારે બનાવો હવે. તો ચાલો હવે થોડા વધારે રોલ્સ બનાવી લઈએ. જોઈ લઈએ કે રોલઅપ્સ રેડી છે કે નહીં. સેજલ બેન, હવે ઇનફ લાગે છે. તારા માટે, મારા માટે અને ગેસ્ટ માટે, બધા માટે રેડી થઈ ગયા છે. યસ. હવે શું કરીએ છીએ? સર્વ કરી દઈએ. અરે વાહ. આ રોલઅપ્સને તમે કોઈ બી સેલેડ જોડે સર્વ કરો તો સારા લાગે છે. અત્યારે મેં મેડિટેરેનિયન સેલેડ તાબુલે રેડી કર્યું છે. અચ્છા, અને એ કઈ રીતે રેડી કર્યું છે? કાકડી, ટામેટા અને લીલી ડુંગળી ઝીણી સમારી અને એની અંદર સુવાની ભાજી, ફુદીનો અને પાર્સલી. અચ્છા. અને મીઠું મરી અને લીંબુ અને મેઇન ઇન્ગ્રેડિયન્ટ આમાં ઘઉંના ફાડા પલાળી એક કલાક નીતારી અને એ એડ કરવાના હોય છે. અચ્છા, ઓકે. તો રેડી છે. આ વખતની ક્રિસમસ પાર્ટીમાં એકદમ ફટાફટ પિક થઈ જાય એવા પાર્ટી પિક રોલઅપ્સ. યસ, અને એકદમ સુપર હિટ. રાઈટ. પાર્ટી પિક રોલઅપ્સ બનાવવા માટે જોઈશે મીઠું ભભરાવેલી કાકડીની સ્લાઈસ 10-12, સ્પ્રેડ બનાવવા માટે દહીં 3 ટેબલસ્પૂન, સ્પ્રેડ ચીઝ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1 ચપટી, લીંબુનો રસ 1 ટીસ્પૂન, લીલા મરચાની પેસ્ટ 1/2 ટીસ્પૂન, બારીક સમારેલી સુવાની ભાજી 1 ટેબલસ્પૂન, બારીક સમારેલો ફુદીનો 1 ટેબલસ્પૂન, લસણ 1 કળી. સર્વિંગ માટે જોઈશે સલાડ. પાર્ટી પિક રોલઅપ્સ બનાવવાની રીત. સ્પ્રેડ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં દહીં લઈ તેમાં સ્પ્રેડ ચીઝ, મીઠું, મરી પાવડર, લીંબુનો રસ, લીલા મરચાની પેસ્ટ, સુવાની ભાજી, ફુદીનો અને લસણ ઉમેરી સ્પ્રેડ તૈયાર કરો. હવે સ્પ્રેડને કાકડીની સ્લાઈસ પર પાથરી રોલ વાળી લો. હવે રોલઅપ્સને સર્વિંગ પ્લેટમાં લઈ સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે પાર્ટી પિક રોલઅપ્સ. મિત્રો, એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ઈવની રાતે સેન્ટા ક્લોઝ પોતાની સ્લેજ ગાડીમાં બેસીને દુનિયાની સફરે નીકળે છે અને વિશ્વભરના નાના નાના બાળકોને ગિફ્ટ્સ આપે છે. ઘણી જગ્યાએ ચર્ચિસમાં પણ ક્રિસમસ ઈવનું સેલિબ્રેશન થાય છે, જ્યાં લોકો જીસસ ક્રાઇસ્ટનો જન્મદિવસ ઉજવે છે. કારણ કે એવું માનવામાં આવે છે કે જીસસ ક્રાઇસ્ટનો જન્મ 12:30 થયો હતો. ત્યાં ભેગા થતા લોકો પરંપરાગત રીતે એકબીજાને કેન્ડલ્સ પાસ કરીને ઉજવણી કરે છે. તો ચાલો આવી જ નવી વાતો અને વાનગીઓ સાથે કાલે ફરીથી બનીશ ક્રિસમસ સેલિબ્રેશનમાં. ત્યાં સુધી આવજો.